અરે મારી દીકરીને તો ઓલો દારૂ પીને મારે છે અને તને તને તો તારી સાસુ હથેળીમાં રાખે છે સતા આવા દિવસો અરે જેટલું મેં હાશું ને એટલે જ મને આવી રીતના હેરાન કરી નતર આ શબ્દ નથી બોલાય નહીં મેં હું કમી રાખી તને હાસવામાં તો તું અત્યારે આવું બધું બોલે છે અને બોલે તો વાંધો નહીં પણ તને હારાનો હું કમ બોલે છે એમ કહું છું એટલે મારા હહરા મારા ઘરમાં દેવાશ્રી મૂકી આવે તોય મારા સસરાને મારે કાઈ નહીં કહેવાનું ઈ કરે બધું સાચું તારી માં અહીંયા આવી દેવાળી મૂકે તો ઈ તારે નહીં જોવાનું ઈ મારી માં છે ને દીકરી દીદી છે આ ઘરમાં તો કઈ માં આવી હોય કે દીકરીના ઘરમાં દેવાશ્રી મૂકે પપ્પા તમે બેવો હતો એ મા બાપ કે દીકરીને સાસરો મૂકીને અહીંયા લઈ આવ્યા આખી જિંદગી સાચવો તમારી દીકરીને પણ હું કહું છું કે હું આ ઘર મૂકીને નહીં જાઉં નીલે જ્યાં સુધી મને નહીં કેમ ત્યાં સુધી આ તો કેવી બોલ છે આપણી દીકરી નું કીધું એમાં ક્યાં માથે મેણું છે આપણી દીકરીને તો ઓલો દારૂ પીને મારે છે એટલે હું મારા ઘર માં રાખું છું અને આપણે આપણે એની દીકરીને હથેળીમાં રાખીએ છીએ છતાં આ બદલો ભાઈ ને ભલે મહેશભાઈ પાસે ગઈ ને જોઈ છે નિલેશને કેવું સ્પર્શે આ બધું છોકરાને નથી કેવું ભાઈ આ ઘરનો ડખા એક તો ઈ બિચારો પછી નો ભાઈ બાજુ બોલે કે નો આપણી બાજુ આ ડખો છે ને આપણી સુધી જ રહેવા દે બસ આ તમે છે ને મને આમ જ કરી કઈ બોલવા નથી દીધી હું આ નિલેશને વાત કર્યા વગરની હું રહેવાની જ નથી એને ખબર પડે ઈ બહુ મારો નિલેશ કરે ને એ મેન મારા નિલેશ જન એવું મને ખબર છે મારો દીકરો કેવો છે એની માની વાત માને આ બે કોડીની બે તીથી આવેલી એની વાત હું કમ માને મારો દીકરો હારો અજમાવી જો બીજો હું તમને હું લાગે મારી વાત નહીં માને જોઈ છે જા વાહ બની ઠણીને હાલતા થઈ ગયા કોકના ઘરમાં તો દીવાસરી મૂકે જ રાખો છો પણ થયું શું કાજલ બેટા વાહ લ્યો કઈ કહે તો કે શું થયું કાજલ બેટા તમારે છે ને મહેશ કાકા બહુ સારું થવાની જરાય જરૂર નથી તમે મારા પપ્પાના ઘરે શું કરવા ગયા તા અરે બેટા હું તારા પપ્પાને ન્યાય સમજાવ્યો ગયો તો કારણ કે તારા હારા મને કીધું એટલે હું તારા પપ્પાને ન્યાય ગયો મેં તો બેયનું જો હતું થઈ જતું તો મને હું વાંધો છે હે મારા હહરાએ તમને એમ કીધું હશે કે હું જઈને એના મા બાપને બે શબ્દ કહીશ ને તો હું આખે થાય એટલે મારા ભાઈ તમે જાઓ જોજો મહેશ કાકા ધ્યાન રાખજો મારા મા બાપને કાઈ પણ કીધું છે ને તમે તો હવે હું સારા હોટ નહીં રાખું અરે એટલે તો આખી જિંદગી વાંડા રહી ગયા છો નકર તો કેક સત્પણ ન થઈ ગયું હોય આ તારી મારી કરવામાં જ અરે મેં તો ખાલી જઈને સમજાવ્યા છે મેં કહે ને કે કાળા ધોળા કીધા છે એ કીધું મને મારા મમ્મીએ તમે કાળા ધોળા કીધા કે નહીં હું તમને પહેલી ને છેલ્લી વાર કહું છું કે મારા ઘરમાં આજ પછી દખલ અંદાજી ન કરતા તમે પારકા ઘરના ધણી છો તો તમે ને તમારી માં બે પારકા ઘરના જ રહ્યો તને દીકરા ખબર ન હોય મેં તમારો બેનું વ્યવહાર કરાવ્યું છે ને એટલે આ બધી રામાયણ આવે મારી ઉપર એક તો મારે એમાં કઈ લઈ લેવાનું હતું મેં તો તમારો બેનું વ્યવહાર કરાવ્યું હતું તો હવે તારા હા હરાવીને મને કે તો મેં તારા પપ્પાને કીધું વાહ તમે વ્યવહાર બી કરાવ્યું અને પાછા દિવાળી તમે મૂકો છો અરે આટલું બધું તમારાથી બધાને હક પણ થઈ જતો હોય આખા ગામમાં તો તમે કામ આંધા રહી ગયા તમારું કે કરી લ્યો પહેલા પછી બીજાને કરાવજો જો આખા ગામના કેમ કાટો છો આપણે લગ્નમાં નથી જવાનું અરે એની માં વારે વારે આવી અને એની સડાવી જાય છે અને પછી ના ઘરમાં ઝઘડા થાય છે તાર પપ્પા એ જઈને મહેશ મામા ને કીધું આ બધા હૃદય કરાવી કે નહીં એને તો એમને જઈને કીધું ને ત્યાં જઈને એને નરેશભાઈ ને કીધું કાજલ ના પપ્પા ને એને મમ્મી સાંભળી ગઈ લીધું ઊંધું
અને ઘરમાં કાઈ બાંધી બાંધી બાંધીને આરે કાજલને કેવડાય. કાજલને ઘર ઉસું લીધું, મારી સામે જેમ હાવે એમ બોલી. ને તારા પપ્પાને તો ભાઈ બાકી બસ રાખ્યું કહેવાનું હોય. પણ અત્યારે કોઈ બોલતી નથી ને, આમ ક્યાં બોલી ભાઈ? એ તારી સામે નહીં બોલતી હોય, એના મમ્મી તે દિવસે મને કેટલું બોલીને ગયા. એક વર્ષથી અહીંયા પડી છે, સસરાના ઘરે જાતી નથી, ફાલતુનું ખાય છે. એને એટલું બધું કહેવાનો અધિકાર ક્યાં છે? તું મારા ઘરમાં છો, આખી જિંદગી રહે તો એને આ શબ્દ બોલવાની જરૂર શું છે? મેઇન પ્રશ્ન જ એ છે કે એમને આપણા ઘરથી કંઈ લેવા દેવા હોવું જ નથી. અને મમ્મી સાચું કહું, કાજલ ભાભીનો છે ને વાંક નથી, એના મમ્મી એને ચડાવ્યા કરે તો એ શું કરે? પણ એનાથી આટલું બધું બોલાય કે મારા પપ્પાની આમ આટલું બધું બોલી? મમ્મી અત્યારે કહો છો તમે? બીજું તો કઈ નહીં, પાછું મને હું કે ખબર, તમે જે થાય કરી લેજો. મારી મા છે, મારી મા કે એમ જ હું કરી, અને નિલેશ કે છે તો બાકી એકદમ બધું હું કહું એમ જ થાય. એમ થોડું ચાલે, એનું થોડું હાલે. અને એની મમ્મી વાડે ઘડે આવીને તમે ઘસકાવી જાય, બોલી જાય, અને તમે જેમ પણ બોલી ગઈ અને તમને બે ત્રણ શબ્દ બોલતા કઈ બાકી ન થાય. તો કેવું હું કેવું મારે તને? મેં તું નિલેશ ને વાત કરો ને તારા પપ્પા મને એમ કે તારો દીકરો કઈ તારું નહીં માને. તો કે જો તું છે ને આ તારા પપ્પા કીધું ને એનું બેન રાખજે, વળીને બોલવા નથી માંગતી એટલે મેં ચૂપચાપ જવા દીધું. તું ચિંતા ન કર, તું ભાભી સાથે એક વાર વાત કર ને સમજાવજે કે તારા મમ્મી પપ્પાને સામે નહીં બોલવાનું, નકર મારા વાત નહીં રહે. હું ઘરની બહાર કાઢી મૂકી તો જ સીધી હાલશે. એને કીધું કઈ બીજું કઈ બોલી વધારે પડતું? હા, મને કહે કે હું તો આ ઘરમાં કઈ ને મસ્ત છે, મારી માં આવશે ને બધું કે છે. તો પણ એને કાઢી મૂકી દીધી ને તમારે? અને મેં કીધું તો કે તમે કહો ને એમ નહીં થાય, મારા નિલેશ કે ને મસ્ત થાય એમ. તો આવા જો હાજર ક્યાં ગઈ છે? અરે કહે છે મમ્મી મળવા, ખબર નહીં બસ હમણાં તો હાલતા જ મમ્મી મળવા આવે છે. મેં કીધું નિલેશ તારા પહેલા તારા કરતા પહેલા મારો દીકરો છે, મારું માન છે. તો તમારું માનવાનું હોય ને એનું થોડું માનવાનું હોય. હા તો તું તારી રીતે વાત કરી લેજે બરાબર. હા બરાબર જેમ તેમ બોલે છે ઘરે આવીને, તું એને સમજાવી દેજે કે અહીં આપણા ઘરે કામ વગર નહીં આવવાનું. નગર છે ને એવું લાગે તો આપડે આ ઘર મૂકી ને આગા ઘરે, આપડે હું કામ જવું જોઈએ આગા ઘરે, આપડે આપણું ઘર મૂકી દેવાનું. તમે એવી ક્યાં વાત કરો છો? એની માટે આવવાની બંધ કરાઈ દેવાની. તમે આવ્યા છો કોઈ દી મારા સસરાના ઘરે આવું બોલવા? મારે આટલા દુઃખ છે, આટલી તકલીફો, તોય તમે લોકો કોઈ દિવસ ત્યાં નથી ગયા? હા બેટા, તારું ઘર હારી રીતે હાલે ઈ જ અમારે જોવાનું. બસ મમ્મી હું એ જ કહેવા માંગુ છું. તો એની માને સમજ નથી પડતી કે દીકરીના સાસરીમાં જઈને આવું ના બોલે? છોડો હવે બધું થઈ જશે, તું એકવાર વાત કરી જો શું કહે છે, પછી આગળ આપણે ફેસલો કરી લેશું. હા વાંધો નહીં. હા કેટલી બબા લાલે તારા નામ ની હોળી વળગાવી છે તે? ચાવી ચડાવવાનો સવાલ જ નથી ને. તારી માં આવે છે ને તારી માથાકૂટ વધે છે, જયારે હોય ત્યારે તારી મમ્મી આવે કઈક ને કઈક માથાકૂટ કરીને જાય છે. મારી માં છે ને ઈ તોછડાઈ શબ્દ બોલવામાં ધ્યાન રાખો, મારી મમ્મી તમારી સાસુ પણ થાય છે. મારી સાસુ થાય છે પણ એને આવા આપણા ઘરમાં આવીને આવો વહીવટ કરવાની જરૂર શું છે? નિલેશ ઈ મારી માં છે અને ઈ મારું ઉપરાણું નો ખેંચે તો કોણ ખેંચે? ઉપરાણું ખેંચવાની વાત અલગ છે, પણ તો ઈ આવીને ઘરમાં બેનને ઘસકાઈ જાય છે જેમ ફાઈમ બોલે છે એમ એને કેમ બોલાય નથી? વાહ, મારા મમ્મી બોલે તો તમને એમ થયું કે મારા સાસુ બોલે? તમે તમારી બેન ને બે શબ્દ ન કીધા? હું બેઠી હતી, મારી સગી આંખે જોયું ને મારા કાનેથી સાંભળ્યું, મીરા બેને મમ્મી સામે ન બોલવાના શબ્દ બોલ્યા અને મીરા બેન ગમે એમ તો નાના છે મારા મમ્મી કરતા. પણ અતાલ લગીન તારા વર્તનમાં કોઈ દી નતું, આપ બે ત્રણ દિવસથી આવું કેમ વર્તન કરે છે તું? વાહ, તમે મને મને મનમાં આવે એમ કહી દો, મમ્મી પપ્પા મને મનમાં આવે એવું કહી દે, મારા મમ્મી પપ્પાના ઘરમાં તમે દિવાસરી મૂકી આવો અને હું બધું સહન કરી લઉં. જો નિલેશ હું તમને પહેલી છેલ્લી વાર કહું છું, મારાથી બધું સહન થશે,
સાચું તો છે ને સગા બાપ ને કહેવાય ને સાચી વાત છે ને ઈ જ મેં મમ્મી પપ્પા ને કરી છે અને મારા મમ્મી પપ્પા સાધુ કોઈ જાસે ને ઈ મારાથી સહન નહીં થાય પણ તને કાય મા બાપે મમ્મી પપ્પાએ તને કોઈ પણ ખામી રાખી છે અને ઈ બધું તો છોડ મેં તને કોઈ દિવસ ખામી રાખી છે તો આટલી બધી માથાકૂટ કરવાની જરૂર હું છે ઘરમાં તારે પણ એમાં તમે અને મમ્મી પપ્પા ને બધાય મારી ઉપર શું ઉપકાર કરો છો હું આ ઘરની વહુ છું મારો કાયદેસરનો હક છે તો ઈ જ રીતે રહો ને આવી રીતે રહેવું હોય ને તો તું ઘરની બહાર નીકળી જજે નિલેશ શું કીધું તમે મારી હમ ઊંચા અવાજથી વાત ન કરીશ નકાર નીકળ ઘરની બહાર નીકળ તું નિલેશ નીકળ તને એક વખત કીધું ને ઘરની બહાર નીકળ ખબર જ નથી પડતી